યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયો પ્રથમ વખત નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે જો તમારે વધારે વિડીયોઝ જોઈતા હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અમે આ વખતે પ્લે સ્ટોરમાં અમારી એપ્લિકેશન પણ લાવી રહ્યા છીએ. એમાં શું શું મળશે તો કે તમને વિદ્યાર્થી મિત્રોને, શિક્ષકોને અને વાલીઓને પણ ઉપયોગી થાય એવી અમારી એપ્લિકેશન છે. એમાં તમને દરેક વિષયનું ધોરણ 1 થી લઈ અને ધોરણ 12 સાયન્સ કોમર્સને લગતું દરેક વિષયનું મટીરિયલ, વિડીયોઝ, લેક્ચર અને સાથે સાથે PDF પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને શિક્ષકો માટે તો ખાસ પેપર જનરેશનનો ઓપ્શન પણ અમારા એપ્લિકેશનમાં છે. એ પેપર જનરેશનમાં તમે તમારા નામ સાથે અને વોટરમાર્ક સાથે તમે વર્લ્ડ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો અને એમાં સાથે સાથે તમે એડિટ પણ કરી શકો. અસ્તુ. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ, એમાં સ્વાધ્યાય 1.1 અને એનો દાખલા નંબર 6 એ જોવાનું છે. તો કે રીટા એથી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો જુઓ, મેં અહીંયા દર્શાવેલું છે કે બિંદુ એથી પૂર્વ, આ દિશાને પૂર્વ લઈએ અને આ બાજુને પશ્ચિમ લઈએ તો પૂર્વ દિશા તરફ 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. તો એ જ રસ્તે, એના જ રસ્તે, ક્યાંય બીજે નહીં, એના જ રસ્તે બી બિંદુથી પશ્ચિમ દિશા તરફ એટલે કે આ બાજુ 30 કિલોમીટર જેટલું અંતર કાપે છે. માનો કે અહીંયા ક્યાંક પહોંચે છે. ઓકે, 30 કિલોમીટર અંતર જેટલું કાપે છે. આને નામ આપીએ સી. જો પૂર્વ તરફને ધન તો પશ્ચિમ તરફને કેમ દર્શાવશો? પૂર્વ તરફને જો ધન દર્શાવીએ તો હું અહીંયા લખું છું, જો પૂર્વ તરફને +20 તો પશ્ચિમ તરફને, ખાસ ધ્યાન રાખજો અહીંયા પૂર્વ અને પશ્ચિમ એકબીજાની વિરોધી દિશા છે, એકબીજાની વિરોધી દિશા, એટલે કે જે સંજ્ઞા છે એ પણ કેવી દર્શાવવી પડશે? વિરોધી. આ +20 છે તો પશ્ચિમ તરફ કેટલા ચાલે છે? તો કે 30. અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવવી પડશે? આપણે ઋણ સંજ્ઞા વડે. કેમ? તો પૂર્વ તરફને આપણે એને ધન કીધું છે તો પશ્ચિમ તરફને આપણે કેટલું કેવું પડશે? ઋણ. ઓકે, બિંદુ હવે શું કીધું છે કે કેમ દર્શાવે? પહેલો પ્રશ્નનો જવાબ મળી ગયો, આપણે ઋણ વડે દર્શાવશું. બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? બિંદુ એથી તેની અંતિમ સ્થિતિ કઈ છે? સી. જો પહેલા બી એ ગયું ત્યાંથી સી આવ્યું તો અંતિમ સ્થિતિ કેટલી છે? સી. અને અહીંયા માનો કે જો આ 20 છે અને આ માઇન આ બાજુ જશે તો હવે આને કેવા કીધા છે આપણે? આ કેવું કહી દીધું છે એને? હવે કેવી સંજ્ઞા વડે આપણે દર્શાવ્યા છે? -30. તો હવે આપણે એમ જોઈએ કે એ થી સી સુધીનું અંતર માપવું હોય તો આપણને ખબર છે કે અંતિમ સ્થિતિ મતલબ કે સી માટે શું થશે? તો કે કુલ આ જમણી બાજુ 20 વત્તા ડાબી બાજુ કેટલું? ખાસ ધ્યાન રાખજો, 30 નહીં પણ ડાબી બાજુ -30. જોયું તમે? કેમ? કારણ કે ડાબી બાજુ છે, મતલબ કે ડાબી બાજુ ઇન ધ સેન્સ પશ્ચિમ બાજુએ, પશ્ચિમ બાજુએ કેવું છે? -30. જો અહીંયા ખાલી 30 લખતા નહીં, -30 શા માટે એવા છે? તો કે પશ્ચિમ બાજુ છે. અને હવે આપણને આગળના સ્ટેપ્સ તો આવડે, 20 + -30. ઓકે, હવે નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદબાકીની, મોટામાંથી નાનું બાદ થાય. નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદબાકીની, મોટામાંથી નાનું બાદ થાય. 30માંથી 20 જાય તો 10. નિશાની મોટા પદની, મોટું પદ 20માંથી 30, તો કે 20 અને 30માંથી કોણ? તો કે 30, એટલે -10. તો આપણી અંતિમ સ્થિતિ સી માટે આ કેટલું હશે? આ કે અહીંયા કેટલું થશે? તો કે -10. ઓકે, તો અંતિમ સ્થિતિ કેટલી થશે? -10 કિલોમીટર. તો બિંદુ સી માટે પૂર્ણાંક -10 હશે. ત્યાર પછીનો પ્રશ્ન એ કે જાદુઈ ચોરસમાં દરેક હરોળ, દરેક કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. તો આપેલ ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે? જાદુઈ ચોરસમાં જાદુઈ ચોરસ હોવા માટેની કન્ડિશન્સ આપેલી છે. તો કે આડી હરોળ, ઊભી હરોળ, ઓકે, અને એ બધાનું શું કરવાનું છે? સરવાળો કરો. અને સાથે સાથે વિકર્ણ, વિકર્ણ એટલે ત્રાંસા, વિકર્ણ એટલે ત્રાંસા, એનો સરવાળો કરો. તો સરખો સરવાળો હોવો જોઈએ તો અને તો જ એ ચોરસ છે જાદુઈ ચોરસ કહેવાશે. તો સરવાળો કરવાનો છે, કોઈ જ નવીન વાત નથી. ચલો ને ઊભી હરોળની વાત કરીએ તો ઊભીમાં 5 - -5 = 0. 5 - -5 એટલે 5 માંથી 5 જાય તો 0, અને 0 + 0 એટલે આ કેટલું થશે? 0. જો આ રીતે શા માટે મેં ઉપર એરા કરેલા છે, મતલબ લીટી કરેલી છે? કેમ? તો કે એના સરવાળો અહીંયા દર્શાવવાનો છે.
ઊભી હરોળમાં. માઇનસ એક માઇનસ બે નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની વન વત્તા ટુ થ્રી, અને નિશાની છે જે મોટા પદની છે એટલે માઇનસ, તો માઇનસ થ્રી. માઇનસ થ્રી પ્લસ થ્રી ઝીરો. માઇનસ ચાર વત્તા સાત એટલે કે નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની સાતમાંથી ચાર જાય તો ત્રણ, નિશાની મોટા પદની એટલે સાત, પ્લસ ત્રણ ઓછા ત્રણ એટલે થશે ઝીરો. તો આ શું થાય છે? ઝીરો. ઊભાનું કામકાજ પૂરું થઈ ગયું. આડાનું જોઈએ, પાંચ વત્તા માઇનસ એક, જોજો પાંચ વત્તા માઇનસ એક બોલું છું તો પ્લસ માઇનસ માઇનસ એક, નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય એટલે શું થશે? ચાર, અને નિશાની મોટા પદની એટલે પ્લસ, પ્લસ ચાર માઇનસ ચાર ઝીરો. સર જો બધું સરખું આવવા માંડ્યું છો હમણાં, આ જ જાદુ ચોરસ થઈ છે કદાચ, તો જોર તમે જોજો લખી નાખવાનું સાહેબ. નહીં નહીં, આપણે બધું ચેક કરવાનું, એમને નહીં કહી દેવાનું. ઓકે હલો, માઇનસ પાંચ માઇનસ બે, હવે આ જૂનું છે ભૂલી જઈએ, તો કે માઇનસ માઇનસ નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, પાંચ ને બે સાત, નિશાની મોટા પદની માઇનસ સાત, માઇનસ સાત આ પ્લસ સાત, તો શું થશે? ઝીરો. જો સાહેબ ઝીરો આવ્યો, તમે લખી નાખો ને સાહેબ, એક કામ જ કરો, હું કામ મહેનત કરો. નહીં નહીં, જુઓ ને જુઓ ને, ઝીરો વત્તા ત્રણ, ત્રણ ત્રણ ઓછા ત્રણ એટલે ઝીરો. સાહેબ કહેતો હતો ને આડું ઊભું બધું ઝીરો ઝીરો, આડ લખી જ નાખો. નહીં નહીં, હજી એકવાર, હજી આપણે આ બાકી જો, વિકર્ણ, વિકર્ણ એટલે કે ત્રાંસા. તો તો એક કામ કરો, પ્લસ ફાઇવ માઇનસ ટુ, હવે ત્રાંસા જોવાના છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા જરાક હું જરાક તમને એક નિશાની કરી દર્શાવું છું. આડું પાંચ માઇનસ બે એટલે થશે પ્લસ ત્રણ, પ્લસ ત્રણ માઇનસ ત્રણ એટલે થશે સાહેબ ઝીરો. હજી કહું છું સાહેબ, લખી નાખજો, હજી કહું છું. ના ના ના, હજી એકવાર ચેક કરવા દે. તો કે ઝીરો માઇનસ ટુ એટલે માઇનસ ટુ, અને માઇનસ ટુ માઇનસ ફોર, માઇનસ ટુ માઇનસ ફોર થશે માઇનસ સિક્સ. આ અલગ પડ્યું, બધાના જેવું છે નહીં, બધાનું ઝીરો થાય જ, પણ આ એક છે એનું માઇનસ છ થાય છે. તો આપણને આ જે શરતો આપેલી છે કોની કોની, તો કે દરેક હરોળ ને દરેક કોલમ, દરેક હરોળ ને દરેક કોલમ બધું કેવું હોવું જોઈએ એનો સરવાળો, અને સાથે સાથે વિકર્ણોનો સરવાળો પણ સમાન હોવો જોઈએ છે નહીં. કેમ? તો કે આ વિકર્ણોનો સરવાળો થાય છે માઇનસ છ, એટલા માટે આપેલ ચોરસ જાદુઈ ચોરસ નથી. સમજાણું? જો ઉતાવળ કરી હોત તો આપણો જવાબ ખોટો પડત. છેક સુધી જવાનું, બહુ વચ્ચેથી હાર નહીં માની જવાની, અથવા તો વચ્ચેથી ઓવર કોન્ફિડન્સમાં નિર્ણય પણ નહીં લઈ લેવાનો. આગળ જઈએ, આનું કરીએ. ચલો ને, વન માઇનસ ફોર, ઓકે, નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય એટલે ત્રણ, નિશાની મોટા પદની એટલે માઇનસ ત્રણ. માઇનસ ત્રણ માઇનસ છ, નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, છન ત્રણ નવ, નિશાની મોટા પદની એટલે માઇનસ નવ. એવી જ રીતે માઇનસ દસ માઇનસ ત્રણ, નિશાની સરખી, પ્રક્રિયા સરવાળા, દસ ને ત્રણ તેર, માઇનસ તેર, અને માઇનસ તેર વત્તા ચાર, નિશાની અલગ, પ્રક્રિયા બદલ બાકીની તેરમાંથી ચાર જાય તો નવ, નિશાની મોટા પદની એટલે માઇનસ. ઝીરો માઇનસ બે એટલે માઇનસ બે, માઇનસ બે માઇનસ સાત, નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, સાત ને બે નવ, નિશાની મોટા પદની. હવે આડી લાઈનની વાત કરીએ તો વન માઇનસ ટેન, નિશાની અલગ અલગ, નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય, નિશાની મોટા પદની. જો આવો નિયમ મગજમાં ફિટ જ થઈ જવો જોઈએ. નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, ચાર ને ત્રણ સાત, નિશાની મોટા પદની. નિશાની સરખી, પ્રક્રિયા સરવાળા, સાત ને બે નવ, નિશાની મોટા પદની. નિશાની અલગ અલગ, માઇનસ સિક્સ પ્લસ ફોર, નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય, છ માં ચાર જાય તો બે, અને નિશાની મોટા પદની. અગેન, નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, સાત ને બે નવ, નિશાની મોટા પદની. ઓકે, હજુ આમાં લખી ઉતાવળ નહીં કરવાની, બધા ચેક કરવાના. હવે હવે શું કરવાનું છે? કોનો વારો આવે છે? હવે વિકર્ણનો. તો નિશાની અલગ અલગ, પ્રક્રિયા બાદ બાકીની, ત્રણમાંથી એક જાય તો બે, અને નિશાની મોટા પદની એટલે માઇનસ બે, માઇનસ બે માઇનસ સાત, આવું ક્યાંક આપણે આવી ગયું? માઇનસ બે માઇનસ સાત થશે માઇનસ નવ. અને એવી જ રીતે આ હરોળની વાત કરીએ તો, આ વિકર્ણની વાત કરીએ તો, ઝીરો માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ સિક્સ, પ્રક્રિયા નિશાની સરખી, પ્રક્રિયા સરળ માઇનસ. અહીંયા જો બધાનો સરવાળો કેવો થાય છે? માઇનસ નવ. શરત પ્રમાણે આપણને બધાનો સરવાળો સરખો મળે છે, માટે આપેલ ચોરસ જાદુઈ ચોરસ છે. આ સાથે આ બંને ક્વેશ્ચન છે સોલ્વ.